નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ભરતી આવી છે હાઈકોર્ટની અંદર એના વિશે વાત કરીશું. કેટલી જગ્યાઓ છે, લાયકાત શું છે, કેટલો પગાર રહેશે, તમામ વિગત આ વિડીયોની અંદર જાણીશું. અને આની અંદર કોણ કોણ એપ્લાય કરી શકે છે એ પણ જાણીશું આ વિડીયોની અંદર. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો. ચલો આજનો વિડીયો શરૂ કરીએ. આ તમે જોઈ શકો છો હાઈકોર્ટ રિક્વાયરમેન્ટ ભરતી છે. ઓર્ગેનાઇઝેશન એટલે ઉચ્ચ ન્યાયાલયની ભરતી છે. પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ ગ્રુપ ડીની આ ભરતી છે. નંબર ઓફ પોસ્ટ એટલે કે વેરિયસ ભરતી છે. દરેક વિભાગમાં ભરતી થવાની છે. અસ્કિલ પે એટલે કે પગારની વાત કરીએ, લેવલ 5નો પગાર તમને મળવાપાત્ર રહેશે. ક્વોલિફિકેશન છે એની ગ્રેજ્યુએશન ડિગ્રીવાળા આની અંદર એપ્લાય કરી શકે છે. એજ લિમિટ છે 18 થી 27 વર્ષ. એપ્લિકેશન ફીની વાત કરીએ, એપ્લિકેશન ફી જનરલ OBC માટે 600 રૂપિયા છે અને SC ST એક્સ સર્વિસમેન માટે 300 રૂપિયા છે. આ ફી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી પે કરી શકો છો. સિલેક્શનની વાત કરીએ, સિલેક્શન થશે, રાઇટિંગ અને ઇન્ટરવ્યૂ થશે. આની અંદર તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. જોબ લોકેશન ન્યૂ દિલ્હી રહેશે. અને આની અંદર પૂરા ભારતના વિદ્યાર્થી મિત્રો આની અંદર એપ્લાય કરી શકે છે. જે વેબસાઇટ છે dillihighcourt.nic.in પર જઈને તમારે એપ્લાય કરવાનો રહેશે. એપ્લાય કરવાનું રહેશે તમારે જે સ્ટાર્ટિંગ એટલે કે 19 તારીખથી તમારે ચાલુ થશે એપ્લાય કરવાનું. અને છેલ્લી તારીખ જોઈએ તો 11 માર્ચ સુધી તમે આની અંદર એપ્લાય કરી શકો છો. હવે જોઈએ આપણે જે નોટિફિકેશન છે એ તમારે ડાઉનલોડ કરવી હોય તો નીચે લિંક મળી જશે, ત્યાં જઈને પણ ડાઉનલોડ કરી શકો છો. હવે ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ મિત્રો, PDF પર નજર કરીએ. PDFમાં જે જોઈએ તો 5મો પગારપંચ અને ટોટલ જગ્યાઓ 132 છે. એ પ્રમાણે એક સર્વિસમેન માટે 22 જગ્યાઓ છે, એ પ્રમાણે જગ્યાઓ આપેલી છે. અને જે રજિસ્ટ્રેશનની લોગિન ડેટ છે 19/2/2020 સુધી તમે આની અંદર એપ્લાય કરવાનું શરૂ થશે. જ્યારે છેલ્લી તારીખ છે 11 માર્ચ સુધી આની અંદર તમે પેમેન્ટ કરી શકો છો અને એપ્લાય પણ કરી શકો છો. જે વેબસાઇટ તમને દેખાય છે એ વેબસાઇટ પર જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે. www.dillihighcourt.nic.in પર જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે. આની અંદર ઉંમરની વાત કરીએ, ઉંમર 18 થી 27 વર્ષ હોવી જોઈએ તો આની અંદર તમે એપ્લાય કરી શકો છો. હવે નીચે વાત કરીએ, અલગ અલગ માહિતી આપેલી છે, તમે ડાઉનલોડ કરી પણ વાંચી શકો છો મિત્રો. હવે જઈએ કે જે સિલેક્શન પ્રોસેસ છે એ પ્રમાણે જોઈએ તો આની અંદર 120 પ્રશ્નો થયેલા હશે, 3 પાર્ટમાં વહેંચાયેલા હશે. એ પ્રમાણે જોઈએ તો 45, 45 અને 30 એ પ્રમાણે માર્ક્સમાં વહેંચાયેલા પ્રશ્નો છે. એની અંદર જનરલ કેટેગરીમાં 120માંથી 60 માર્ક્સ હોવા જોઈએ, જ્યારે રિઝર્વ કેટેગરીમાં 45% હોવા જોઈએ. આ પ્રમાણે તમારે સિલેક્શન થશે. Stage 2 કરીને ઘણા બધા પેપરો છે, 4 પેપરોની અંદર તમારે એક્ઝામ આપવાની રહેશે. એ પ્રમાણે તમારું સિલેક્શન થશે. આ PDF જોતી હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આ PDFને ડાઉનલોડ કરી શકો છો. તો આ વિડીયોમાં મિત્રો આટલું. જય હિન્દ, જય ભારત.